वेलकम बेक टू स्विम स्टडी। नमस्कार दोस्तों, आज वीडियो में आप जुवानु छे कि जीटीयू ने जो ऑनलाइन एक्जाम थवानी छे एमां केटला स्टूडेंटो ऑनलाइन एक्जाम आपवाना छे, केटला स्टूडेंटो ऑफलाइन एक्जाम आपवाना छे। ऑनलाइन एक्जाम में जो स्टूडेंटो चोरी करता पड़ा तो जीटीयू ना कोई रूल्स रेग्युलेशन छे के नहीं ते आपणे जुवाना छे। जे लेटेस्ट न्यूज आवे छे जीटीयू नी हूँ एक्सप्लेन कर दऊं छूं। प्रथम बार एक साथ 1000 विद्यार्थीओ जीटीयू नी ऑनलाइन एक्जाम आपवाना छे। आनी पहेला ज्यारथी जीटीयू 2007 थी ज्यारथी यूनिवर्सिटी बनी छे त्यारथी प्रथम वार जीटीयू ऑनलाइन एक्जाम कंडक्ट करवा जई रही छे। जीटीयू ऑनलाइन परीक्षा तो लेशे परंतु गैर रीते पकड़ाना तो कोई सजाना नियमों नथी। हाल सुधीनी अंदर जेटली जीटीयू एक्जाम कंडक्ट करेली छे बधीज ऑफलाइन एक्जाम कंडक्ट करेली छे, ऑनलाइन एक्जाम कंडक्ट करेली छे ने एटला माटे एना रूल्स एंड रेग्युलेशन छे ने एटला माटे यूनिवर्सिटी एना जे रूल्स एंड रेग्युलेशन बनावा पड़शे, जे नवा बनावा पड़शे, जे लेटेस्ट रूल्स एंड रेग्युलेशन आवशे एनो हूँ लेटेस्ट एक वीडियो हूँ बनावीने अपलोड करी दईश। पूरेपूरा आपणे न्यूज जोई लईए। आपणे जीटीयू द्वारा 30मीथी ऑनलाइन परीक्षा शुरू थनारी छे। यूजी पीजी अने डिप्लोमा टेक्निकल कोर्सिसनी ऑनलाइन परीक्षा आपवा माटे 26,500 वधु विद्यार्थीओ संमति आपी छे। लगभग 45-50% लोको ऑनलाइन परीक्षा आपवाना छे, बाकीना स्टूडेंटो ऑफलाइन एक्जामो आपवाना छे। बट जीटीयूनी जे ऑनलाइन एक्जाम थवानी छे एना कोई पण रूल्स एंड रेग्युलेशन છે નહીં, નવા નિયમો બનાવવા પડશે। જ્યારથી જીટીયુની સ્થાપના થઈ છે ત્યાર સુધી અત્યાર સુધી ઓનલાઈન એક્ઝામ લેવામાં આવી છે, અને જો ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે છે એમાં કોઈ પણ મોબાઈલ હોય, કોઈ કાપલી હોય તો એના નિયમો છે એની પ્રમાણે એને સજા કરવામાં આવે છે। પરંતુ જીટીયુ દ્વારા હવે કોરોનાના પગલે પ્રથમવાર ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે અને લગભગ 45%થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવવાની છે। હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાઓ કોઈ પણ ગેરરીતિ થાય સ્વાભાવિક છે। વિદ્યાર્થી કોમ્પ્યુટર કે લેપટોપ મોબાઈલ પર કોઈ પણ ટ્રીક વાપરી ચોરી કે વેબ કેમેરા સામે વારંવાર જતો રહે કે બીજી અન્ય કોઈ ઓનલાઈન ગેરરીતિ કરે તો સજા શું કરવી, કઈ પ્રકારની સજા કરવી તે જીટીયુ દ્વારા કોઈ પણ નજી નક્કી કરવામાં આવેલું છે નહીં। ફોનથી તમે એક્ઝામ આપવાના છો એટલા માટે તમે મિનિમમ 1 ફૂટનું અંતર રાખશો, એટલા માટે તમારું ખાલી ફેસ બતાશે અને ફેસ બતાવે એટલા માટે તમે નીચે કોઈ પણ બીજી વસ્તુ યુઝ કરી શકો છો એનો કોઈ પણ હજી જીટીયુ હાલ સુધી કોઈ નિયમો બનાવેલા છે નહીં। અને જીટીયુ ઓનલાઈન એક્ઝામના નિયમો જે બનાવશે એનો લેટેસ્ટ વિડીયો હું અપલોડ કરી દઈશ, અને જે કાલે 28 તારીખે જીટીયુની મોક ટેસ્ટ થવાની છે એની પણ તૈયારી હજી છે નહીં એવું ન્યૂઝમાં મેં જોયેલું હતું। અને હજી જે કાલે એક્ઝામ થવાની છે એના માટે જે એપ્લિકેશન અને જે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરવાની છે અને જે લોકોને પાસવર્ડ આપવાના છે એ પણ હજી પોર્ટલમાં અપલોડ થયું નથી। 30,500 ઓફલાઈન આપશે અને 1726 સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ આપવાના છે, એટલે કે 55% લોકો ઓફલાઈન એક્ઝામ આપવાના છે અને 45% લોકો ઓનલાઈન એક્ઝામ આપવાના છે। પહેલી વાર જીટીયુ ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવા જઈ રહી છે, જોઈએ છે તેનું સર્વર કાલે કેવી રીતનું ચાલે છે, જેવી રીતે ગુજરાત યુનિવર્સિટીનું થયું એવું થાય છે કે નથી થતું, કદાચ જો થઈ શકે એવું લાગે છે। જીટીયુ દ્વારા ટેકનિકલ કોર્સિસમાં ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ તેમજ ફાર્મસી અને યુજીના વિવિધ કોર્સિસ સાથે પીજીના વિવિધ કોર્સિસના ઓનલાઈન ઓફલાઈન એક્ઝામ થવાની છે, ડિપ્લોમાની એક્ઝામ થવાની છે, ડિગ્રીવાળાની એક્ઝામ થવાની છે, પીજીવાળાની એટલે કે માસ્ટરવાળાની પણ એક્ઝામ સાથે જ થવાની છે। યુનિવર્સિટી દ્વારા 21-25 સુધી વિદ્યાર્થીઓનો વિકલ્પ પસંદ માટે રજિસ્ટ્રેશન કરાયું હતું, જેમાં કુલ 63,000 વિદ્યાર્થીઓમાંથી 26,500 જેટલા સ્ટુડન્ટોએ ઓનલાઈન અને 30,500 જેટલા સ્ટુડન્ટોએ ઓફલાઈન એક્ઝામનો ઓપ્શન સિલેક્ટ કરેલો છે, અને જે સપ્ટેમ્બરમાં એક્ઝામ થવાની છે એના માટે 1726 સ્ટુડન્ટોએ તેમાં રજિસ્ટ્રેશન કરેલું છે અને 4400 સ્ટુડન્ટોએ કોઈ પણ વિકલ્પ પસંદ કર્યું નથી। એનો મતલબ કે એઝ અ ડિફોલ્ટ એ સપ્ટેમ્બરમાં એક્ઝામ આપવાના છે। હાલ પૂરતી એટલી જ માહિતી નીકળેલી આવે છે કે એટલા સ્ટુડન્ટો એક્ઝામ ઓનલાઈન આપવાના છે, એટલા સ્ટુડન્ટો ઓફલાઈન આપવાના છે, પણ કાલે જે પ્રી ટ્રાયલ ટેસ્ટ છે એક મારી સાઈડથી એક એવો જીટીયુને ક્વેશ્ચન છે કે
प्री ट्रायल टेस्ट तमे 13 मिनिट सुधी कंसीडर करवाना छो, मानी लो कि प्री ट्रायल टेस्ट तमारी सक्सेसफुल थई गई, बट ज्यारे ऑनलाइन एग्जाम लेवामां आवशे तो ऑनलाइन एग्जाम जीटीयू नी 70 मिनिट नी हशे, तो ते 70 मिनिट सुधी तमारुं जे पण सॉफ्टवेर होय, एल्गोरिथम होय के वेबसाइट होय ते सस्टेन करी शकशे 70 मिनिट सुधी। तो तमे 70 मिनिट नी मॉक टेस्ट लो, एवुं मारुं केवुं छे, पर्सनल व्यू छे, तमारो व्यू केवो छे तमे मने कमेंट में कहजो, केम के 30 मिनिट नी माने लो के ट्रायल सक्सेस थई गई, अने जो 70 मिनिट नी एग्जाम वखते जो कोई स्टूडेंटो ने प्रॉब्लम आवशे तो एनी जवाबदारी जीटीयू लेशे के नहीं ले। हाल पूरती एटले जीटीयू नी अपडेट निकळेली आवे छे, एटले डेली एज्युकेशन न्यूज, डेली करंट अफेर, जनरल नॉलेज, गवर्नमेंट एंड प्राइवेट जॉब नी लेटेस्ट अपडेट माटे, एंड गवर्नमेंट अने प्राइवेट जेटली लेटेस्ट स्कीमो आवे छे बधानी अपडेट माटे स्वयं स्टडी यूट्यूब चैनल ने सब्सक्राइब कर दियो, बेल आइकन ने प्रेस कर दियो, जेथी करीने मारा लेटेस्ट वीडियो नी अपडेट तमने मळी रहे। थैंक यू फॉर वॉचिंग।